નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં. મિત્રો, દર વખતે આપણે જુદા જુદા વિષયો સાથે સતત મળતા રહેલા છીએ, જેવા કે પાકમાં આવતા રોગ જીવાતો, પાકના બજાર ભાવો, કોમોડિટીઝ અને એ રોગ જીવાતોના ઉપચાર માટે નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી સલાહો, એ સતત વિડીયોમાં આપણે મળતા રહેલા છીએ. સાથે સાથે વરસાદની આગાહી સાથે પણ આપણે મળીએ છીએ. તો મિત્રો, આજે જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 1 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધીની આગાહી, વરસાદની આગાહી આપવામાં આવી છે. એ આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદની માત્રા અને વિસ્તાર વધુ રહેશે. મિત્રો, મુખ્ય રાઉન્ડ તારીખ 3 અને 4 ઓગસ્ટના ગણવાનો રહેશે. વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 1 થી 6 ઓગસ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ કે પશ્ચિમ બંગાળવાળી સિસ્ટમ યુએસી એએમપી તરફ ગતિ કરશે અને પછી 3.1 કિલોમીટર લેવલમાં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે. આગાહી સમયમાં ગુજરાત રાજ્યના છૂટાછવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તારમાં હળવો, મધ્યમ, સામાન્ય અથવા ભારે વરસાદ, આઇસોલેટેડ ભારે વરસાદની શક્યતા દેખાય છે. મિત્રો, પહેલાં ગુજરાત રિજિયનથી 2 ઓગસ્ટના શરૂઆત થશે અને મુખ્ય રાઉન્ડ 3 અને 4 ઓગસ્ટના થાય તેવી શક્યતાઓ દેખાય છે. જે 5 ઓગસ્ટના પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુથી પૂરો થશે. મિત્રો, યુએસી બોડા સર્ક્યુલેશનના લોકેશન આધારિત હોવાથી આઇસોલેટેડ વિસ્તારમાં કુલ વરસાદ 150 મીમીથી લઈને વધુની શક્યતાઓ દેખાઈ રહી છે. વરસાદની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધઘટ 25 થી 75 મીમી રહેવાની શક્યતા છે. તેમ છતાં આગાહી સમયમાં ગુજરાત રિજિયનમાં વરસાદની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં વધુ રહે તેવી સંભાવનાઓ છે, એવી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે. મિત્રો, વરસાદમાં જે આગળનો જે રાઉન્ડ થયો એમાં મુખ્યત્વે પોરબંદર, લાગુ જૂનાગઢ, દ્વારકા અને જામનગરના એ અમુક વિસ્તારો જે છે એ વિસ્તારોમાં ખેડૂતો હવે એવું વિચારી રહ્યા છે કે 20-25 દિવસ જો વરસાદ ના આવે તો આવતા આ જે પાક છે, ચોમાસું પાક, એને નવું જીવતદાન મળી શકે છે. એનું કારણ છે કે વધારે જે વરસાદ થયો એ વધારે વરસાદથી ખેતરોમાં પાણી હાલ પણ ભરાયેલા છે એવી સ્થિતિ છે. એ ખેડૂતો અત્યારે વરાપની માંગ કરી રહ્યા છે. તો આ જે રાઉન્ડ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરના અમુક ભાગો, એ વિસ્તારોમાં ખેડૂતો માટે જો ના આવે તો સોના જેવી વાત છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મિત્રો મને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય આપજો અને આ વિડીયોને આગળ ને આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.